કોટવાડિયાઓ અને વાંસ ફોડિયાઓમાં તમને પ્રશ્ન કન્ફ્યુઝ થતો હોય છે તો આ તમારા માટે એક ઇમેજ પણ લાવ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો આ છે ઈમેજ તે કોટવાડિયાઓનો છે અને અહીંયા છે મિત્રો વાંસ ફોડિયાનો ઇમેજ છે બંને ઈમેજ તમારી સામે મૂકવામાં આવેલા છે એટલા માટે થોડો તમને પણ ખબર પડે કે આ કોટવાડિયા અને વાંસફોડિયાઓ કહેવામાં આવે છે તો આને જે રાહતના દરે વાંસ આપવા માટે આવે છે આ માટેની એક યોજના છે તેની આપણે માહિતી મેળવીએ તો કે કોને મળે છે આ યોજનાનો લાભ સૌપ્રથમ તો મિત્રો આપણે જે કઈ કેટેગરી વાઇઝ મળતો હોય છે લાભ તો કોને મળે છે તેની આપણે માહિતી મેળવીએ તો કે જંગલ વિસ્તારમાં રહેતા વાંસફોડિયાઓ તથા

પરંપરાગત જે મિત્રો તેનો વંશ અને પરંપરાગત ધંધાધારીઓ કે જેઓ રજિસ્ટર્ડ ઔદ્યોગિક સરકારી મંડળી અથવા તો સોસાયટી એક્ટ રજિસ્ટર થયેલો હોય તેવી સંસ્થા સભ્યો દ્વારા અરજી કરવાની રહેશે તો મિત્રો લાભ કોને મળે છે તે પણ આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ તો આ લાભ મેળવવા માટે સૌપ્રથમ તો વાંસફોડિયા અને કોટફળિયાઓ જે જંગલ વિસ્તાર અને કોટવાળિયા સોરી મિત્રો વાંસફોડિયા અને કોટવાળિયા જે જંગલ વિસ્તાર અને જંગલ બહાર રહેતા હોય અને તેમને પરંપરાગત જે કઈ ધંધાદારીઓની રજિસ્ટર થયેલી જે કઈ સહકારી મંડળી હોય છે અથવા તો સોસાયટી એક્ટ રજિસ્ટર થયેલી હોય છે તેમના સભ્યો હોવા જોઈએ તેઓ આ અરજી કરી શકે છે તમામ વ્યક્તિઓ કરી શકતા નથી પરંતુ તેના જે સભ્ય હોય તે આ અરજી કરી શકે

અને કોટવાડિયા આ બંને છે તેમને હાલમાં સો નંગ વાંસ મિત્રો સો નંગ એટલે અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ અચ્છા ને પાંચ નંગ તમે જોઈ શકો છો આવી રીતે સો નંગ વાંસ જે સો રૂપિયા લેખે કુટુંબ દીઠ દર વર્ષે આઠસો વાંસ આપવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા કુટુંબ દીઠ એટલા તો કે આઠસો વાંસ આપવામાં આવે છે જંગલ વિસ્તારમાં રહેતા હોય તેના માટે ખાસ છે ત્યાર પછી આપણે આગળ માહિતી મેળવીએ તો કે જંગલ વિસ્તાર બહાર મિત્રો બહાર શબ્દ એવો છે પચીસ લેખે વાંચની ઉપલબ્ધ ધાના ધોરણે નીચે દર્શાવેલ અગ્રતા કરમ અનુસાર વાંસણી વેચણી થઈ છે મિત્રો આપણે જોયું સૌપ્રથમ તો જંગલમાં રહેતા હોય તેને સો અને

જેઓ વાંસના જંગલ બહારના વિસ્તાર મિત્રો જંગલની બહાર પરંતુ કેટલા વિસ્તારની અંદર તો કે બહાર જીરો થી પચીસ કિલોમીટરની મર્યાદામાં રહેતા હોય તેમને સભ્ય દીઠ બસો વાંસ મિત્રો યાદ રાખજો ભાવ કેટલો છે અહીંયા ભાવ એકસો ને પચીસ રૂપિયા છે બસો ગુણ્યા એકસો ને કરવાના રહેશે જે વ્યક્તિ ખરીદી કરે તેમને આ એકસો પચીસ લેખે રહેશે જે જંગલની બહાર રહેશે એને વિસ્તાર કેટલો કહેવામાં આવશે તો કે જીરો થી

જેવો વાંસના જંગલ બહાર વિસ્તારના જે પચીસ થી પચાસ કિલોમીટર પચીસ રૂપિયા રહેશે તો કેટલા પાર્ટમાં વેસણા છે એક તો પહેલા જે કાંઈ જીરો થી પચીસ કિલોમીટર હોય તેમને કેટલા આપવામાં આવતા બસો આપવામાં બસો આપવામાં આવતા રેડી ત્યાર પછી જેવો પચીસ થી પચાસ કિલોમીટર તો એને મિત્રો શો આપવામાં આવતા પચાસ કિલોમીટર હોય તેને શો આપવામાં આવતા ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો કે પચાસ કિલોમીટરથી દૂરના જે કોઈ વ્યક્તિઓ છે જે કોઈ વાંસ અને કોટવાડિયાઓ વસે છે તેમને માત્ર પચાસ નંગ મિત્રો વાંચ આપવામાં આવે છે રૂપિયા એકસો ને પચ્ચીસના ભાવે ખાસ યાદ રાખજો આવી રીતે વેચાણ થયેલું છે આમાંથી આવનારી ફોરેસ્ટની પરીક્ષાની અંદર ખાસ પ્રશ્ન પૂછાઈ શકે છે પૂછાઈ શકે છે અને પૂછાઈ શકે છે મિત્રો આ યોજના ખાસ કરી લેવી આગળ જોઈએ તેની માહિતી લાભ મેળવવા માટેની પદ્ધતિ મિત્રો કોને મળે તે જોયું આપણે કેટલી મળે છે મિત્રો કેટલો લાભ મળે છે તે ખાસ તમારે જોઈ લેવું એમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના રહેલ છે મેળવવાની પદ્ધતિ શું શું છે તો કે આ વાંસ મેળવવા કઈ રીતે તો કે નિયત નમૂના સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીને મિત્રો અરજી કરવાની રહેશે નમૂના સાથે તમારે અરજી કરવાની રહેશે અરજી સાથે શું જોડવાનું રહેશે તો અરજી સાથે થોડાક ડોક્યુમેન્ટ જોડવાના છે જે તમારી સામે છે પ્રથમ તો મિત્રો ચૂંટણી કાર્ડ જોડવાનું રહેશે રેશન કાર્ડ જોડવાનું રહેશે બીપીએલ કાર્ડ મિત્રો આપવાનું રહેશે વીજળી બિલ આપવાનું રહેશે વેરા ભર્યાની

કસેરી એથી મેળવવાનો રહેશે મિત્રો તમારે જે કઈ વિસ્તારનો વન અધિકારીની કસેરી હોય ત્યાં જઈને તમારું જે ડોક્યુમેન્ટ સાથે અરજી આપો એટલે તમારું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય એટલે આ અરજી તમને ત્યાંથી અરજી સાથે કમ્પ્લીટ થઈ અને જે ડોક્યુમેન્ટ વાંસ છે તે મિત્રો મળતા હોય તો આ યોજના તમારા માટે આવનારી પરીક્ષામાં મિત્રો બે થી માર્ક અપાવી શકે છે કેમથી એક પ્રશ્ન પૂછાય તો પણ બે માર્ક મળે છે અને બે પ્રશ્ન પૂછાય તો મિત્રો મળે છે તો આ એક યોજનામાંથી માર્ક જોવા દેવો જોઈએ નહીં ખાસ મિત્રો એક વખત લખીને નોટ કરી લેવું જેથી આ યોજના તમને ખૂબ જ ઉપયોગી થાય અને માર્ક અપાવે જો યોજના તમને પસંદ આવી હોય તો અગાઉની યોજના ન જોઈ હોય તો મિત્રો તે પણ વિડીયો જોઈ લેવો જેથી તમને તમામ યોજનાઓ એક સાથે મિત્રો આવડી તમામ યોજનાઓ યાદ નથી રહેતી આટલા માટે જ એક એક યોજનાઓ આપણે લાવ્યા છીએ જેથી તમને ટાઈમ મળે એટલે એક યોજના યાદ કરી લેવી એક વખત વિડિયો જોઈ લેવો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ને થેન્ક ધન્યવાદ જય હિન્દ